હલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા દાડાના પકડમાં આંતરિક દુર્બળતાઓ સામે લડો. દાસમ છિદ્રતા અને ઉતાવળ, આતુરતા અને અધિરાયથી ખરાબ એ મનુષ્યને ખરાબ રીતે પરેશાન કરે છે. મોટે ભાગે આપણે દરેક વાત ઉતાવળ હોય છે. જે કાર્ય જેટલા સમય અને મહેનતની આવશ્યકતા હોય તેટલી નથી કરવા ઈચ્છતા. ઈચ્છિત આકાંક્ષાઓની સફળતા તરત જ મેળવવા ઈચ્છે છે. તેના માટે ઘણીવાર અનિતિનો માર્ગ પણ અપનાવે છે. ધૈર્યપૂર્વક સદાચારના માર્ગ પર ચાલવું, પોતાને જે નબળાઈઓ હોય તેને એક એક કરીને દૂર કરવી તે એ જ સાચી રીત છે. આવી સુનિશ્ચિત રીતે છોડીને અધીરા લોકોને બહુ જલ્દી સૌથી વધુ પ્રાપ્તિ કરવાની કોશિશ કરે અને જે કંઈ પોતાની પાસે હતું તેને તે ગુમાવી દે છે. ઉતાવળાપણો મનુષ્યનો સ્વાભાવિક એક દોષ છે. તેના કહેવત પ્રચલિત છે, ઉતાવળા સો બાવળા. કોઈ પણ કામ કરવામાં એક જ રીત હોય છે, એક વ્યવસ્થા હોય છે. મોટે ભાગે લોકો ઉતાવળ કરે છે અને પરિણામ ઉલટું થઈ જાય છે. જલ્દીને બદલે મોડું થઈ જાય છે, તેથી કામ અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત અને તૂટીભર્યું થાય છે. ઉતાવળો માણસ દરેક કામમાં ઉતાવળ કરે છે. ખાવામાં ઉતાવળ, ક્યાંક જવામાં ઉતાવળ, વાત કરવામાં ઉતાવળ વગેરે બીજા કામ પૂરા થવાને બદલે બગડી જાય છે. તેથી કહેવાય છે કે કામને પૂરેપૂરું ચિત્ત ચોંટાડી નિરંતરતાથી કરો. વધુ મોડું ન થાય, વધુ જલ્દી ન થાય. ઉતાવળ હકીકતમાં સિદ્ધતા નહીં, નબળા મનની વિક્ષિપ્તતા છે. આ માનસિક દુર્બળતાથી બચવું જોઈએ અને કામને સ્થિર થઈને કરવું જોઈએ. પ્રગતિ અને ઈચ્છિત માત્રાઓમાં ઈચ્છિત સફળતા તરત જ નથી મળતી તો નિરાશા પણ ઉત્પન્ન થાય છે. લોકો અનેક કામ શરૂ કરે છે પરંતુ સફળતાના વિલંબ થતો જોઈને છોડી દે છે અને નવું કામ શરૂ કરે છે. આમ પોતાનું ધન સમય શ્રમ બરબાદ કરતા રહે છે. આવા લોકોના જોશ બહુ હોય છે પરંતુ તેઓ નિરાશ થઈ જલ્દી થઈ જાય છે અને મનોરથ પૂરા કરવા માટે સાધુ સંતના આશીર્વાદ, દેવતાઓના વરદાન, જંતર મંતર વગેરે ઉપાયો શોધે છે. આપણે જાણવું જોઈએ કે દરેક કાર્ય સમય સાધ્ય છે અને શ્રમ સાધ્ય પણ છે. કોઈ કામ એવું નથી કે જેના વિઘ્ન અથવા અડચણ ન આવે. તેને દૂર કરવા માટે પ્રયત્ન પણ કરવા પડે છે અને ધીરજપૂર્વક પ્રતીક્ષા પણ. આજે નહીં કાલે, કાલે નહીં તો પરમ દિવસે. પરિશ્રમી અને પુરુષાર્થીને સફળતા તો મળે જ છે અને જો ન મળે તો તેની પ્રતિભા અને ક્ષમતા તો વધતી જ રહે છે. પ્રયત્નશીલતાથી પુરુષાર્થી વ્યક્તિત્વ નીખરે છે અને તેના આધારે પ્રગતિની ઊંચી મંજિલ પર ચડી શકવાનું પણ શક્ય ને સંભવ થઈ જાય છે. સફળ ફળની આતુરતા પ્રગતિના માર્ગમાં સૌથી મોટું વિઘ્ન. ધૈર્ય અને સાહસપૂર્વક કામ પોતાનું કામ કરતા રહેવું અને યોગ્ય માર્ગ પર ચાલતા રહેવું એ જ આપણો માટે શ્રેય કરજે. 11 પર દોષ જોવા. આખો સંસાર દોષ દોષમય છે. સંસારની કોઈ પણ વસ્તુ અથવા પ્રાણી સર્વગુણ સંપન્ન અથવા દોષ મુક્ત નથી. બધામાં કોઈ ને કોઈ દોષ જોવા મળે છે. પરમાત્મા જ એકલા સંપૂર્ણ અને દોષ રહિત છે. બીજું બધું થોડા ઘણા દોષમય અને અપૂર્ણ છે. સામાન્ય રીતે મનુષ્યના દોષ જોવાનો ભાવ હોય જ છે. દોષ જોનારની એક કમનસીબી છે કે તેને બીજી વ્યક્તિઓ અથવા વસ્તુઓ ગુણ જોતા જ નથી. બીજાના દોષ જોતી રહેનારી વ્યક્તિ ખરેખર સ્વભાવથી દોષગ્રાહી હોય છે. દોષ દર્શનથી મનુષ્યના બીજા એવા અનેક દોષ પણ ઘર કરી જાય છે જે તેનામાં પહેલેથી ન હતા. જે વિષયમાં રસ દાખવીને તેની ચર્ચા અને ચિંતન કરવામાં આવશે તે મનુષ્ય સ્વભાવનું એક અંગ બની જાય અને ધીરે ધીરે ચેતના પર છવાતું જાય. દોષ જોનાર વ્યક્તિ બીજાના નિંદાઓ કરવા સિવાય બીજું કશું જ કરી શકતો નથી. નિંદાની વૃત્તિ સમાજના ધ્રોણ અને વિમનુષ્યને જન્મ આપે છે. પરદોષ દર્શી નિંદા કરનાર પોતાના દોષોની સંખ્યા ઘટાડી દે છે અને દુશ્મનની સંખ્યા વધારે છે. બીજાના દોષ ગણવા, છિદ્રો જોવા અને નિંદા કરવાનો પ્રભાવ ખરાબ પોતાના પર પડે છે. બીજાના દોષ જોવાની નબળાઈ છોડીને પોતાના દોષ જોવાનું સાહસ વિકસાવો. જે દ્રષ્ટિ જોવામાં સમર્થ છે અને ગુણ પણ જોશે અને દોષ પણ,
તમારા પ્રત્યે બીજાનો વ્યવહાર યોગ્ય ન હોય તો બધા દોષ બીજાના જ છે એમ માનતા પહેલા પોતાના પર વિચાર કરો. બીજાના ઉપર દોષારોપણ કરવાનું અડધું કારણ તો આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. પોતાની પ્રસન્નતા સૌને સારી લાગે છે, પરંતુ ટીકા અને વ્યંગ સૌને અપ્રિય છે. કોઈ એવું ઈચ્છતું નથી કે કારણ વિના બીજા કોઈને તેની મસ્કરી કરી મજાક ઉઠાવે, ન ગમતી વાત કરી દેવી, યોગ્ય સન્માન ન આપવું, સમાનતાનો વ્યવહાર ન કરવો વગેરે કારણે મધુર સંબંધો ભાઈ ભાઈ પિતા પુત્ર પતિ પત્ની વગેરે પણ વિકૃતિ આવી જાય છે અને ઘરમાં શાન વૃદ્ધિ અને પ્રગતિ દ્વાર બંધ થઈ જાય છે. તમારા અણગમતા વ્યવહારના કારણે જો અપશબ્દ કડવાશ કે તિરસ્કાર મળે છે તો તેનો દોષ તમારો જ છે. તમે જ શરૂઆતથી આ સ્થિતિ પેદા કરી છે. તેથી બીજા પાસેથી બદલાની ભાવના રાખતા પહેલા પોતાના દુર્ગુણો પણ જોવા દેવા જોઈએ. ગુણ બીજાના અને દોષ પોતાના જુઓ. જીવનમાં ગુણોનો વિકાસ કરવાની આ જ રીત છે. પરગુણ જોનાર અને પોતાનો દોષ જોનાર બનો. બીજાના દોષ જોવા, ખામીઓ શોધવી, નિંદા અને ટીકા કરવામાં પોતાનો અમૂલ્ય સમય અને અમોધ શક્તિનો બગાડ ન કરીએ. સત્કર્મો લગાવો. સંસારમાં સન્માન અને સફળતાપૂર્વક જીવન જીવી જીવન પથને પ્રશસ્ત કરો. આત્મજ્ઞાની મનુષ્યને મનની એક ભાવના ગ્રંથિ છે કે જે જાણે અજાણે ભૂલવશ અથવા અસાવધાનીમાં કરેલા પાપ ઉપર ખૂબ પાશ્ચાતપ કરવાથી પેદા થાય. આમ તો કોઈ પણ દુષ્કર્મ પાપ કર્મ પર મનુષ્યને પસ્તાવો જરૂર થાય છે અને એક હદ સુધી તે જરૂરી પણ છે. જ્યારે મનુષ્ય ભવિષ્યમાં આવું ન કરવાનો સંકલ્પ કરે અને પાપ કર્મોથી બચવા માટે ભૂલ સુધારવાનો અદ્રઢ પ્રયત્ન થાય છે, આવી સ્થિતિમાં પશ્ચાતાપ મનુષ્યને પાપથી ઉદ્ધાર પણ કરી દે છે. પરંતુ જ્યારે એ સીમાથી વધુ આગળ નીકળી જાય ત્યારે આત્મજ્ઞાનીનો રૂપ ધારણ કરે છે. આત્મજ્ઞાનીથી સ્થિતિમાં મનુષ્ય સુધારણા તરફ તો આગળ નથી વધતો, પરંતુ પોતાની જાતને પાપી દુરાચારી માની લે છે અને આ હીન ભાવનાથી તેની કાર્યક્ષમતા સદનશીલતા વ્યર્થ નષ્ટ થઈવા લાગે છે. હીન વિચારોને ડૂબેલા રહેવાથી કેટલીક શારીરિક માનસિક બીમારીઓ ઉત્પન્ન થઈ જાય છે. આવા પ્રકારના લોકો જીવનભર આત્મજ્ઞાનીમાં ડૂબેલા રહે છે. તેમના જીવનની મહત્વપૂર્ણ સંભાવનાઓ નષ્ટ થઈ જાય છે. તેમની મહત્વાકાંક્ષાઓ આશાઓ ઈચ્છાઓ ઉમંગ અકાળે જાય જાય છે. એવા હોનહાર પ્રતિભાવાન જીવન સંપન્ન યુવકો સંખ્યા પણ ઓછી નથી. આત્મજ્ઞાનીનો શિકાર થઈ જીવનને નષ્ટ કરી નાખે છે. કોઈ સામાન્ય એવી ભૂલને વધુ મહત્વ આપીને જીવનભર શરમ ચોકમાં ડૂબેલો રહીને એક ગુનેગારની જેમ માનસિક પરેશાનીમાં ડૂબેલો રહે છે. પોતાની અબોધ અવસ્થા અથવા અજાણતા કરેલા કોઈ પાપ જીવનભર પાશ્ચાતપ કરતા રહે છે. દુઃખી બની રહેવું એ તમારામાં જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલી જાઓ. આત્મજ્ઞાની વધવા ન દો, નહીતર અનેક માનસિક નબળાઈઓના રૂપમાં જામી જશે. જે કશું કરવા નહીં દે. કોઈ પણ ભૂલ કેમ થઈ ન હોય તેને બિનજરૂરી મહત્વ ન આપો. કાદવમાં પડ્યા પછી તેમાંથી ઉઠીને તેને સાફ કરવાનું નાખો કલ્યાણકારી. શરમ ભાઈ સંકોચને દૂર કરો. જૂના પાપને ભૂલી જાઓ. મનમાં આત્મવિશ્વાસ સાહસની ભાવનાઓ જગાડો. યાદ રહે કે તેનાથી મનુષ્યની મૌલિક શક્તિઓ અને ક્ષમતાઓ બહુ જલ્દી હાસ થાય છે. તેથી સફળ જીવન જીવવા માટે આત્મજ્ઞાનથી બચો. 13. ક્રોધ. ક્રોધ તો આ બધા જ દુર્ગુણોનો સમ્રાટ છે. ક્રોધના આવેગમાં જે કંઈ થાય છે તે ઓછું જ લાગે છે, કારણ કે એવા આવેગ આવવાથી મનુષ્યની સમજવાની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે આવેગમાં કંઈ પણ કરી શકે છે. મારપીટ ખૂન આત્મહત્યા નૃશંસ ઘટનાઓ ક્રોધના આવેગમાં જ થાય છે. ક્રોધ એક પ્રકારની આંધી છે. તે જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરી નાખે છે. ક્રોધ એટલો ઝડપી મનોવિકાર છે કે તેના સમજવાની વિચારવાની સમજાવવાની કોઈ તક જ નથી રહેતી. ક્રોધથી મનુષ્યના પુણ્યકર્મ સદભાવનાઓ સદગુણ એવી રીતે નાશ પામે છે જેમ પૂર આવવાથી કોઈ વિધાન નાશ પામે છે. ચેપી છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે અને આમ આખા સમાજમાં અશાંતિની આગ સર્જી ઉઠે છે. કદાચ કોઈ કારણવશાત ક્રોધ તત્કાળ વ્યક્ત ન થાય અથવા વધુ દિવસ સુધી ક્રોધ રહે તો વેરનું સ્વરૂપ ધારણ કરી લે છે. આપણે પણ જીવનમાં આ ભયંકર શત્રુથી બચવા માટે આવશ્યક સમાધાન લેવું જોઈએ.
14 બદલો. જ્યારે કોઈ સાથે દુશ્મન થાય ત્યારે બદલાની ભાવનાઓ આવે છે, પરંતુ ખરેખર જોવા જાઓ તો આ સંસારમાં નવી કોઈને કોઈ દુશ્મન નથી નથી મિત્ર, સ્વાર્થપૂર્ણ પ્રવૃત્તિઓને કારણે જ આ વિરોધાભાસ દેખાય છે. લોકો સમજે છે કે દુશ્મન સાથે બદલો લેવો એ આપણી વાત છે, તેને તેઓ સાહસનું કામ સમજે, પરંતુ બદલો લેવો એ સાહસ નથી. સાહસ તો તમે તે વાત સહન કરી લો એ છે. આ રીતે સહનશીલતા મનુષ્યની અંતર્મુખી પ્રવૃત્તિઓને વિકસિત કરે છે, મનુષ્યને વિચારશીલ બનાવે છે, તેને દુઃખમાંથી બચાવે છે, રક્તિ તરફ આગળ વધારે. જે કડવાશને ઉદારતાપૂર્વક પી ગયા તેના માટે સંસારમાંથી શત્રુતાનો નાશ નિશાન મટી ગયું. વિરોધી વાતો ક્યારેય મગજમાં ટકવા જ ન દો, તે કોણ જાણે ક્યારે વિદ્રોહ પેદા કરે છે. બીજાના દોષ જોવા, દ્રોણા તથા દ્વેષ કરીને મનમાં બદલાની ભાવના ન રહેવા દો. દરેક વ્યક્તિ સારામાં સારું શોધો. ગુણ ગ્રહણ કરવાની આપણા સદગુણ વધશે. નફરતમાં બદલે પ્રેમ કરો. કોઈનું હિત ન વિચારો, બની શકે તો ઉપહાર કરો, હિત કરો. કોઈનો ગુનાહ કરે તો પણ તેને માફ કરી દો. એવું ન વિચારો કે તેનાથી તમને કોઈ નુકસાન થશે. સદગુણની સદવિચારની કિંમત અનેક ગણી થઈ પાછી મળે છે અને મનુષ્ય અંતરને ચિત્તર બનાવે છે. સદભાવના સમગ્ર વાતાવરણમાં ફેલાઈને તમામ હૃદયમાં પવિત્રતા, શાંતિ અને મૈત્રી વધારશે. આવા કલ્યાણકારી કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. એ લાંબા સમય સુધી ધરતીમાં સુખ ભોગવે છે. 15. અસંતોષ. અસંતોષ એક ઘાતક દુર્ગુણ છે. અસંતોષનો જન્મ મોટે ભાગે ઈચ્છા અથવા હિંસાની ભાવનાથી થાય છે. જ્યારે કોઈ પોતાના તરફ દ્રષ્ટિ નાખી પોતાનાથી વધુ બળવાન, ધનવાન, બળવાન અથવા માનવતાને જોવે છે એમ વિચારે છે, આ લાગે છે કે મારાથી વધુ સુખી અને સંપન્ન છે, પ્રગતિ અને ઉન્નતિમાં તમારાથી વધુ આગળ વધેલો છે, સમાજ એવું વધુ માન સન્માન છે, જ્યારે મારું ઓછું અને બિલકુલ નથી, ત્યારે તેને પોતાની લક્ષિત વ્યક્તિ પ્રતિ ઈચ્છા થવા લાગે છે, જે અસંતોષ લઈને આવે છે. અને તે પછી તો એકથી બીજા અને બીજાથી ત્રીજા અવગુણોને જન્મની લાઈન લાગી જાય છે, જે અમૂલ્ય માનવ જીવનનો સત્યનાશ કરી મૂકી દે છે. મનુષ્ય થઈને પણ પોતાના અસંતોષનું ઝેર રાખવું એ પોતાની ખામી છે, તેને દૂર કરી દો. તમે પણ અસંતોષથી છુટકારો મેળવશો. તમારા જીવનને ઉન્નતિના માર્ગે લગાવો. ભૂલથી પણ પોતાનું મૂલ્યાંકન ઓછું ન આંકો. પોતાની જાત દિનને દુઃખી અથવા કમનસીબ ન માનો. ઈચ્છા દ્રેષ્ટિથી બચો. પોતાના તથા પોતાના સંજોગો પર નજર નાખો. તમે જોશો કે અસંતોષનું કોઈ કારણ તમારી પાસે નથી રહેતો. 16. આળસ. દુનિયામાં જો કોઈ બીમારી ગંભીર છે તો તે છે આળસ. તે તમામ રોગોનો રાજા છે. તેને મૃત્યુથી પણ ભયંકર વધુ કહેવું તો માં અતિશયોક્તિ નથી. આળસની અસરથી મનુષ્યની ક્રિયા શક્તિ કંઠિત થઈ જાય છે. આળસની કુવાડીની કલ્પવૃક્ષ જેવા શરીરના મૂળને કાપતા રહેવું, તેની શક્તિ ક્ષમતા તેમજ યોગ્યતાનો નાશ કરવો એ બાબત છે, જે માનવતા મહાનમાં મહાન મનોરથને ચૂડે ચૂડા કરી શકે છે. વ્યક્તિ પ્રસન્નતા, ગૌરવ, જ્ઞાન, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ વગેરેમાં એવી કઈ સમૃદ્ધિ અથવા આશ્ચર્ય છે જે શરીરરૂપી દેવતાઓને પ્રસન્ન કરવાની ન મળી શકે. કોઈને પણ એવો અધિકાર નથી કે પોતાની જવાબદારીથી વિમુખ થઈ આળસ, પ્રમાદ અને નિષ્ક્રિયતા દ્વારા આ પૃથ્વીની બોજ બને અને તેને કુરૂપ, અવ્યવસ્થિત, અશાંત અને અથવા દુઃખદાયી બનવાનું કામ કરે. 17. નિર્દયતા. આજે સંસારમાં દરરોજ હજારો લાખો નિર્દોષ પશુ પક્ષીઓનો સંહાર કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ભોજન માટે, ક્યાંક તેના અસ્થિર ચર્મનો ઉપયોગ કરવા માટે, તો ક્યાંક દેવી દેવતાના નામે બલિ ચઢાવવા માટે. એટલું જ નહીં, મનોરંજન, શિકાર, અસ્ત્રના નિશાન તાકવા માટે કોણ જાણે કેટલાય પશુ પક્ષીઓની કારણ વિના હત્યા કરવામાં આવે છે. એક તરફ જ્યારે મનુષ્ય ઈશ્વર, જીવ, પ્રકૃતિ, જળ, ચેતન, આત્મ, જ્ઞાન, વિજ્ઞાનની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ નબળા, અબોલ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા કરતો રહે છે. ક્રૂરતા સંસારમાં સૌથી મોટું પાપ છે.
કોઈ પ્રાણી પ્રત્યે કૃતતાનો વ્યવહાર કરનાર એક રીતે પોતાના જ આત્મા પ્રત્યે કૃતતાનો વ્યવહાર કરે છે. સંસારના સમગ્ર પ્રાણીઓ એક જ આત્માનો નિવાસ છે. અન્યાય અથવા અત્યાચારને જોઈ સાંભળી મૌન રહેવાનો અર્થ છે જે તમારા ખરાબ કૃત્યને પ્રોત્સાહન આપવું મૌન સ્વીકારવાનો લક્ષ્ય મનાય છે. અન્યાય અથવા અત્યાચારનો સામર્થ્યથી વિરોધ કરવો દરેક વિવેકશીલ અને ધાર્મિક વ્યક્તિનું અનિવાર્ય કર્તવ્ય છે. પોતાના સ્વભાવની ખામીઓનું નિરીક્ષણ કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા માટે જો આપણે તૈયાર થઈએ તો જીવનની ત્રણ ચતુર્થાર્થથી પણ વધુ સમસ્યાઓનો હલ તુરત જ થઈ જાય છે. આ કામ આપણે પોતે જ કરવું પડશે. મનુષ્ય પોતે જ પોતાના મનુષ્યના પરિસ્થિતિઓ નિર્માતા છે. સુખ અને ઉન્નતિ માટે આત્મા દુષ્પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું અને સત્ય ન્યાય સમજમતા વગેરે ગુણોના પ્રસાર કરવાનું તેણે જ કરવું પડશે. આપણી ભલાઈ પણ આમાં જ છે. સદાચારને અપનાવીને જ આપણે સુખી રહી શકશું. આપણે પોતે જ આપણો ઉદ્ધાર કરી એ છીએ, બીજું કોઈ નહીં. તે વાત હૃદયમાં અંકિત કરી લો. મહાત્મા અમરસિંહ કહેતા હતા, મને નર્કમાં મોકલી દો, હું ત્યાં પણ મારા માટે સ્વર્ગ બનાવી દઈશ. તેમના આ દાવા એ આધાર પર જ હતો કે આપણે પોતાની અંતર્ભૂમિને પરિકૃષ્ટ કરવાથી વ્યક્તિમાં એવી સમાજ ગુણ કર્મ સ્વભાવની ઉત્પત્તિ થાય છે. તેનાથી ખરાબ વ્યક્તિઓને પણ પોતાની સજ્જનતાથી પ્રભાવિત કરવાની અને તેમની બુરાઈઓનો પોતાના પર પ્રભાવ ન પડવા દેવાની વિશિષ્ટતા ક્ષમતા સિદ્ધ થઈ શકે. જો આવી વિશિષ્ટતા કોઈ વ્યક્તિ પોતાનામાં પેદા કરે તો માનવામાં આવશે કે તેને સમગ્ર સમાસાને સુધારી નાખ્યો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.